आपणे
जाए के छो अने 20 माथे 4 जाए तो 16 16 ना छेद मां 91 आ तमारो जवाब आवे बराबर आ संख्या ने गुणता तमारो કેટલો જવાબ આવશે -66 ના છેદ માં 91 આગળ જોઈએ આપણે આગળ શું તમારો ક્વેશ્ચન નંબર 7 છે ક્વેશ્ચન નંબર 7 માં જોઈએ તો કે આ તમને આપેલું છે બરાબર છે આ તમને આપેલું છે એમાં લખ્યું છે કે આની ગણતરી રીતે ની રીતે ગુણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય છે 1/3 × 6 × 4/3 ની ખાલી જગ્યા અલગ 1/3 × 6 × 4/3 ની કયા ગુણધર્મની ઉપયોગથી ગણતરી કરી શકાય છે તો જો અહીંયા તમને ત્રણ સમય સંખ્યા આપેલી છે બરાબર સમય સંખ્યા માટે ગુણાકારની ક્રિયા માટે આ કયો ગુણધર્મ અપનાવે છે આવો કોઈ ગુણધર્મ આપણે જોયો તો આવું થાય કે ના બરાબર આવી રીતે થાય બરાબર છે કયો ગુણધર્મ હતો જૂથનો ગુણધર્મ હતો આ ગુણધર્મ તમારો છે કયો ગુણધર્મ હતો જૂથનો એસોસિએટિવ જો જૂથનો ગુણધર્મ તો તમારે અહીંયા લખવાનું કે જૂથના ગુણધર્મની મદદથી આ ગણતરી કરી શકાય છે તો હવે આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 8 ક્વેશ્ચન નંબર 8 શું છે તો બાળ મિત્રો આ છે તમારો ક્વેશ્ચન નંબર 8 અને ક્વેશ્ચન નંબર 9 નવે લખી દે પછી તો મેડમ કહેતા હતા ક્વેશ્ચન નંબર 8 શું છે તો લખાઈને આવી ગયો પણ એટલા માટે લખ્યું છે કે તમારો વધારે ટાઈમ ગુના લો એટલે તમે ઝડપથી આપણે આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખીએ તો ચાલો જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 8 માં શો 8/9 એ સંખ્યા -1/8 નો વ્યસ્ત છે છે જો હા તો કેવી રીતે નથી તો પણ કેવી રીતે જોઈએ પહેલા તો આ અપૂર્ણાંક સંખ્યા છે તમારી સંખ્યા છે ને અપૂર્ણાંક સંખ્યા છે કેવી છે તમને આને ફેરો તો આવડે છે બરાબર આગળ ના ધોરણ માં તમે શીખી છતાં બસ શીખાડે તો કેવી રીતે કરો તો જો અહીંયા લખી દીધું બતાવો જો 1/8 આવી રીતે લખ્યું છે તમારું બરાબર આવી રીતે તમને લખવામાં આવે છે તો આ બંને છે ને આ બંને પહેલા ગુણાકાર કરવાનો 8 × -1 કેવો થશે -8 થશે પ્લસ આ ઉપર જે હોય ને એની સાથે નો સરવાળો કરવાનો અને છેદમાં જે હોય ને છેદમાં લખી નાખવાનો એટલે શું થશે -7/8 આ તમારો આનું એક સાદું સ્વરૂપ છે ડાયરેક્ટ આ સાદું સ્વરૂપ આવી ગયું છે આ શું આનું સાદું સ્વરૂપ છે આને તમે એમ રીતે પણ લખી શકો આવી રીતે આપણે લખી શકીએ બરાબર છે આ તમારું સાદું સ્વરૂપ એક પ્રકારનું આવી ગયું બરાબર હવે આપણે જોઈએ છીએ ને અહીંયા પાનું વ્યસ્ત છે કે નહીં તો 8/9 એ સંખ્યા ખાલી જગ્યાનો વ્યસ્ત છે તો પહેલા તો આનો વ્યસ્ત તમારે બતાવવાનો એટલે આ સંખ્યા બરાબર તમે આમ લખી શકો આપણે જોઈ લાગ્યો તમને જે શીખવાડ્યું એવી રીતે બરાબર કે -7/8 લખી શકો તો આનો વ્યસ્ત શું થાય આનો વ્યસ્ત થાય છેદ છે એ અંશમાં અંશ છે છેદમાં માઇનસ છે એટલે માઇનસ આનો છે વ્યસ્ત તો આ છે પણ જો આ છે એટલે આનો વ્યસ્ત છે એ આપણે જોવા જોતા ખબર પડી જાય કે નથી પરંતુ આપણે ચોપડામાં સાબિત કરવાનું છે કેવી રીતે નથી તો એમ લખવાનું -8/7 પ્લસ આપણે કહ્યું હતું ને કે કોઈ પણ વ્યસ્ત હોય આવી રીતે હોય એનો વ્યસ્ત કારણ કે આ માઇનસ એ છે એ પ્લસ કરું તો એનો 0 આવે છે અહીંયા કરવાનો પ્લસ 8/9 વડે 7/9 = 63 આને 9 વડે ગુણવાના આને 7 વડે ગુણવાના એટલે આને 9 વડે 8/9 = 72 7/8 = 56 પરંતુ કે અહીંયા માઇનસ આવશે બરાબર અને 8 + 63 = 72 માંથી 56 ને બાદ કરો કેટલો જવાબ આવશે તમારી પાસે અહીંયા 6 વચ્ચે અહીંયા 10 વચ્ચે એટલે 6 આવશે અહીંયા 16/63 કેવા માઇનસ આ જવાબ આવશે જો શૂન્ય આવ્યું નહીં તે તો આ એનો વ્યસ્ત નથી શું નથી નીચે લખવાનું કે તેથી આ એનો વ્યસ્ત આ એટલે 8/9 છે એ સંખ્યા -1/8 નો વ્યસ્ત નથી બરાબર છે ચાલો હવે આપણે આગળ જોઈએ આગળ તમારો પ્રશ્ન નંબર જોઈએ 9 તો શું લખ્યું છે કે શું 0.3 એ 3/1/3 નો વ્યસ્ત છે કેમ આમાં પણ તમને એવું જ પૂછ્યું છે કે આ છે એનો વ્યસ્ત છે જો છે જો હા તો શું કામ છે જો નથી તો પણ શું કામ નથી બરાબર આ તમને પૂછ્યું છે પહેલા તમે સાદું સ્વરૂપ આપીએ તો શું થશે 3 × 9 9 × 10 10/3 આ સાદું સ્વરૂપ થશે એટલે તમે અહીંયા લખી શકો આવી રીતે બરાબર 10/3 હંમેશા રીતે આગળ સંખ્યા જોઈએ એવી રીતે લખવાનું
હવે આનો અભ્યાસ શું થશે તમારો નવ્યસ્ત અંશ છે છેદમાં છેદ છે અંશમાં ગુણ નથી તરત છે એટલે ચાલે અને આ જો દશાંશ પદ્ધતિ મુજબ તમે શું લખી શકો 0.3 લખી શકો બરાબર છે તો હા આવી ગયો તો હા આ એટલે કે 0.3 એ આનો અભ્યાસ છે હવે જોઈએ તમારો લાસ્ટ ક્વેશ્ચન સાજે 1.1 માં चार
ત્રણ સાથના છેદમાં ચાર બરાબર. હવે તમે જુઓ કે આ તમને જે કઈ મળ્યું એ આ રીતે એક છે, તમારે એક થી પૂર્ણ છે બરાબર, એક આખું છે. પછી ત્રણ ના છેદમાં ચાર છે, અડધું છે. તો તમારી જે સંખ્યા છે ને એ સંખ્યા રેખા પર કઈ જગ્યાએ આવશે કે તમને અહીંયા શૂન્ય મૂકું છું, આ બધો ડાબો ભાગ છે, આ બધો જમણો ભાગ છે. પેલો તો આ ઋણ સંખ્યા લખી છું, ઋણ નથી એટલે હંમેશા ધન તરફ આવશે બરાબર છે. આ ધન તરફ આવશે, ધનમાં કઈ જગ્યાએ આવશે, ઋણમાં તો અમારે નથી કારણ કે ઋણ સંખ્યા નથી એટલે. તો ધનમાં એક છે અને પછી અમુક અંશ છે એટલે એક અને બે ની વચ્ચે આવશે. ક્યાં આવશે? એક અને બે ની વચ્ચે આવે છે. તો આપણે જોઈએ કે ઝીરો ની જમણી બાજુ, ઝીરો ની જમણી બાજુ અને એક અને બે ની વચ્ચે આપણે જોવાનું છે. એક અને બે ની વચ્ચે બરાબર. તો અહીંયા જેને આ ટપકા કરીએ છીએ એનો હું ભૂસી કાઢું. એક અને બે ની વચ્ચે આપણે અંદર આવેલું છે. ટૂંકમાં કહું તો અહીંયા તમારો બે આવતો હશે બરાબર છે, બે આવે બરાબર. હવે એક અને બે ની વચ્ચે હવે છેદમાં ચાર છે તો આપણે એક સરખા કેટલા ચાર ભાગ કરીએ એક અને બે ની વચ્ચે. એટલે કુલ ઝીરો અને બે વચ્ચે કેટલા ભાગ થશે? આઠ ભાગ થશે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ લાગીએ છે આ બે એટલે તમારું અહીંયા આવી જશે બરાબર. આઠમો ભાગ છે તમારો બે એટલે એક બે ત્રણ ચાર, ચોથો ભાગ છે તમારો એક થશે. હવે આને એક સરખા ચાર ભાગ કરી, ચાર ભાગ કરવાના છે એટલે છેદમાં ચાર આવે. તો અહીંયા કેટલા? આઠ રાખો તો છેદમાં ચાર આવે ને બરાબર ને. અહીંયા ચારના છેદમાં ચાર રાખો તો અહીંયા એક આવી જાય અને અહીંયા બે આવી જાય. પાંચ છ અને સાત લાસ્ટ કયા નામ થશે? પાંચના છેદમાં ચાર, છના છેદમાં ચાર અને સાતના છેદમાં ચાર બરાબર. અને આ કેટલી તો એકના છેદમાં ચાર, બેના છેદમાં ચાર, ત્રણના છેદમાં ચાર, ચારના છેદમાં ચાર બરાબર. આ થઈ ગયું તમારું. તો આ તમારી સંપૂર્ણ સંખ્યા રેખા થઈ જેમાં તમારે આવી રીતે દર્શાવવાનું, ગોળ કરવાનું હોય એની માટે આવી રીતે ગોળ, જે આ સંખ્યા રેખાનું નિરૂપણ થયું બરાબર. હવે તમારી બીજી સંખ્યા રેખા, બીજી સંખ્યા રેખા લખી દીધ છે પાંચ માઇનસ પાંચના છેદમાં સાત. કેવી? માઇનસ પાંચના છેદમાં સાત. તો આને આપણે કેવી રીતે લખી શકીએ? પેલા તો છ એકા છ થાય, એમ લખી છ એકા છ થાય, કરતા તો છ થઈ ગયા. તો એમાંથી આપણે કેવી રીતે અહીંયા માઇનસ લખ્યા, માઇનસ છ એટલે માઇનસ છ પ્લસ એક કરીએ તો માઇનસ પાંચ આવી જાય. કેવું થશે અહીંયા? માઇનસ એક છ અને એક માઇનસ છ ગુણ્યા એક એટલે અહીંયા માઇનસ બરાબર પ્લસ એક આવી થઈ ગયું. તો હવે આનું પછી તમને ખબર પડી જાય કે આ દાખલા પ્રમાણે તમારી આ સંખ્યા ક્યાં આવતી છે? ડાબી બાજુ કે જમણી બાજુ? હા, ડાબી બાજુ, કારણ કે આ ઋણ સંખ્યા છે બરાબર. ડાબી બાજુ પણ કેની વચ્ચે? માઇનસ એક અને માઇનસ બે ની વચ્ચે. માઇનસ એ સમથિંગ છે બરાબર છે, માઇનસ એક નું થોડું સમથિંગ છે એટલે તમારી આવતી ઈચ્છા માઇનસ એક અને માઇનસ બે ની વચ્ચે. તમારી ડાબી બાજુ આવે છે બરાબર. ડાબી બાજુ તમારે શેની વચ્ચે આવશે? માઇનસ એક સમથિંગ છે એટલે કે માઇનસ એક થી થોડુંક મોટું છે. મોટું છે એટલે ઝીરો અને માઇનસ એક ની વચ્ચે. તો અહીંયા ઝીરો અને માઇનસ એક લખો બરાબર છે. ઝીરો અને માઇનસ એક છેદમાં છ છે એટલે એક સરખા છ ભાગ કરો. અહીંયા ઝીરો અને છેદમાં છ એટલે ઝીરો થઈ જશે અને માઇનસ છ ના છેદમાં છ કરો બરાબર. એક સરખા છ ભાગ એટલે એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર પાંચ છ, એક વધારે થઈ ગયો એટલે આ એક થઈ ગયો. બે ત્રણ ચાર પાંચ ના છ બરાબર એટલે અહીંયા માઇનસ થઈ ગયા. એક ના છેદમાં છ માઇનસ, માઇનસ બે ના છેદમાં છ, માઇનસ ત્રણ ના છેદમાં છ અને માઇનસ ચાર ના છેદમાં છ અને અહીંયા એક માઇનસ પાંચ ના છેદમાં છ બરાબર. હવે તો થઈ ગયો. તો આ તમારી સંખ્યા નિરૂપણ થઈ, આવી ગયું તમારું સંખ્યા રેખા પરનું નિરૂપણ. એવી રીતે જોઈએ છે આપણે ક્વેશ્ચન નંબર બે. ક્વેશ્ચન નંબર બે છે કે સંખ્યાઓ માઇનસ બે ના છેદમાં અગિયાર, માઇનસ પાંચ ના છેદમાં અગિયાર અને માઇનસ નવ ના છેદમાં અગિયાર છે તેનું એક જ સંખ્યા રેખા પર નિરૂપણ કરો. માઇનસ બે ના છેદમાં અગિયાર, માઇનસ પાંચ ના છેદમાં અગિયાર અને માઇનસ નવ ના છેદમાં અગિયાર એક જ સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. આ તમારે કોઈ એક સંખ્યા રેખા લીધી છે, અહીંયા શૂન્ય મૂકું છું. સંખ્યાઓ તમારી કેવી છે? ઋણ પૂર્ણાંક, ઋણ સમય સંખ્યાઓ છે એટલે કે ડાબી બાજુ આવશે બરાબર. અને પહેલા આપણે કોઈ
9 રહી ગયો માઈનસ 9 ના છેદ માં 11 રહી ગયા આ સમય સંખ્યા તમારે એટલે આ સમય સંખ્યા બરાબર કેવું છે તમારે માઈનસ 1 એટલે 3 ના છેદ માં 11 એટલે તમારે આ સમય સંખ્યા 0 અને માઈનસ 1 ની વચ્ચે આવશે માઈનસ 1 થી થોડું મોટું છે એટલે 0 બાજુ જે મોટું છે હા તો તમારે ક્યાં આવશે 0 અને માઈનસ 1 ની વચ્ચે 11 છે છેદ માં એક સરખા 11 ભાગવાનું છે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો દસમો અગિયારમો આ અગિયાર ભાગ થયા એટલે માઇનસ એક આવી ગયો અગિયારનો ભાગ છે તે માઇનસ એક એટલે કેવો માઇનસ અગિયારના છેદમાં અગિયાર તો આ થશે તમારે જીરોના છેદમાં અગિયાર એટલે આ ભાગ કેવા થશે માઇનસ એકના છેદમાં અગિયાર માઇનસ બેના છેદમાં અગિયાર માઇનસ ત્રણના છેદમાં અગિયાર માઇનસ ચારના છેદમાં અગિયાર માઇનસ પાંચના છેદમાં અગિયાર માઇનસ છના છેદમાં અગિયાર માઇનસ સાતના છેદમાં અગિયાર માઇનસ આઠના છેદમાં અગિયાર માઇનસ નવના છેદમાં અગિયાર માઇનસ દસના છેદમાં અગિયાર આ માઇનસ અગિયારના છેદમાં અગિયાર સંખ્યા રેખા કઈ છે માઇનસ બેના છેદમાં અગિયાર આ સંખ્યા થઈ બીજી છે માઇનસ પાંચના છેદમાં અગિયાર આ સંખ્યા બીજી છે માઇનસ નવના છેદમાં અગિયાર તો આ થયું તમારું એક જ સંખ્યા રેખા પર ત્રણેય સંખ્યાઓનું રૂપાંતર આના પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 3 છે કે બે થી નાની હોય તેવી પાંચ સમય સંખ્યાઓ લખો તમને શું કહે છે કે બે થી નાની નાની કીધું છે એટલે ડાબી બાજુ આપણે રામબાણમાં આપણે યાદ કરીએ તો કે બે થી નાની તમારો ક્વેશ્ચન નંબર 3 છે ને હા 3 છે કેવી બે થી નાની હોય તેવી તો કેટલી સમય સંખ્યાઓ પાંચ સમય સંખ્યાઓ જોઈએ પાંચ અસંખ્ય તમને એવી નાની સંખ્યા મળે કેવી પાંચ નહીં પણ અસંખ્ય તમને નાની સંખ્યા મળે બે થી નાની એટલે તમારી પાસે સંખ્યા રેખા છે ધારો કે એમાં અહીંયા બે છે તો અહીંયા એક આવે અહીંયા જીરો આવે માઇનસ એક આવે માઇનસ બે ઘણું બધું આવે તો બે થી નાની કોઈ પણ તમે પાંચ સમય અસંખ્ય સંખ્યા લખવાની છે તો આ પણ લખી શકીએ ધારો કે એક અને બે છે પાંચ આપણને કુલ કીધી છે એટલે આપણે જોઈએ તો પાંચ છે નાની બે થી નાની તમને કુલ પાંચ કીધી છે કેટલી આવે તો પહેલા તો એક છે એ પણ ખુદ એક સમય સંખ્યા છે જીરો છે એ પણ ખુદ સમય સંખ્યા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ આ એક પાંચ સમય સંખ્યા આવી રીતે પણ તમે લખી શકો કોઈ મનાય નથી અને આવી રીતે તમારે ના લખવું હોય તો તમે આવી રીતે પણ લખી શકો છો કે તમારે લખવું હોય કે એક અને બે થી નાની છે ને આ બાજુની બધી એટલે માઇનસ બધી સમય સંખ્યા તમે લખી શકો બરાબર કે જે અહીંયાથી આવતી હોય અને આ બે અને વચ્ચે એક અને વચ્ચેની સમય સંખ્યા જેમ કે ત્રણના છેદમાં બે લખવું એટલે 1.5 થશે બરાબર છે ત્રણના છેદમાં બે લખવું 1.5 થશે એટલે બે થી નાની સમય સંખ્યા થઈ ગઈ એવી રીતે પછી ઝીરો એક આવશે એ પણ થઈ ગઈ પછી એકના છેદમાં બે છે એ પણ એક સમય સંખ્યા થઈ ગઈ ઝીરો થઈ ગઈ માઇનસ એકના છેદમાં બે માઇનસ એક એવી રીતે માઇનસ એકના છેદમાં માઇનસ ત્રણના છેદમાં બે એટલે માઇનસ 1.5 થઈ ગયું માઇનસ બે થઈ ગયા આ બધી તમારી અસંખ્યા નાની નાની સમય સંખ્યાઓ છે આગળ હવે ક્વેશ્ચન 4 થી આપણે અહીંથી થોભી રાખીએ છીએ બરાબર ક્વેશ્ચન 4 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો હવે આપણે આવતા લેક્ચર